नमस्कार, आप જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાની નવરચના યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગ દ્વારા આજે ખાસ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ ક્રાઇમ રિપોર્ટર જિગ્ના વોરા અને ચિરંતના ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જિગ્ના વોરાએ પોતાનો ક્રાઇમ રિપોર્ટર તરીકેના અનુભવો અંગે વિદ્યાર્થીઓ સાથે ખાસ વાતચીત કરી હતી. વડોદરાની નવરચના યુનિવર્સિટીમાં પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે આજે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મીડિયા જગતની જાણીતી વ્યક્તિ જિગ્ના વોરા અને ચિરંતના ભટ્ટને આમંત્રિત કરવામાં આવ્યા હતા. એક મૂલ્યવાન અને આકર્ષક સત્ર માટે જિગ્ના વોરા અને ચિરંતના ભટ્ટનું યુનિવર્સિટી કેમ્પસમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામનું આયોજન યુનિવર્સિટીના બીએ જેએમસી ડિપાર્ટમેન્ટ દ્વારા કરાયું હતું. મહત્વનું છે કે આ કાર્યક્રમમાં હાજર પૂર્વ પત્રકાર જિગ્ના વોરાના પત્રકાર તરીકે અનુભવો પર આધારિત વેબ સિરીઝ સ્કૂપ તાજેતરમાં રિલીઝ થઈ છે. ક્રાઇમ બીટમાં મહારત હાંસલ કરનાર જિગ્ના વોરાએ જેલવાસ દરમિયાન થયેલ અનુભવો ઉપર પુસ્તક લખ્યું હતું, જેના પરથી હંસલ મહેતાએ વેબ સિરીઝ સ્કૂપ બનાવી છે. આ કાર્યક્રમમાં જિગ્ના વોરાએ પત્રકાર તરીકેના પોતાના અનુભવ વિશે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત વડોદરામાં જન્મેલા અને ઉછરેલા ચિરંતના ભટ્ટે પુરુષ પ્રભુત્વ ધરાવતા મીડિયા ઉદ્યોગ સામે મક્કમતા સાથે લડત આપી હતી. તેમણે પણ પોતાના અનુભવ વિશે વાતચીત કરી વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. But it's tough then. Once you fall down, it's really tough to get up. So see to it that you guys don't fall down. Try your best. આજનો આ કાર્યક્રમ છે જે નવરાચના યુનિવર્સિટીમાં બીએ જર્નલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યો છે. એની અંદર જિગ્ના વોરાને અને ચિરંતના ભટ્ટને બોલાવવામાં આવેલા, જેથી નવા જે વિદ્યાર્થીઓ જે છે જર્નલિઝમ માસ કમ્યુનિકેશનના જે નવું સત્ર ચાલુ થયું છે, તે લોકોને કંઈ મોટિવેશન મળી શકે આ ફિલ્ડની અંદર અને નવા જર્નલિસ્ટ એસ્પાયર જર્નલિસ્ટ જે આવી શકે. જિગ્ના વોરા કે જેની જે બુક ઉપરથી આજે એક સ્કૂપ અને એક વેબ સિરીઝ બની છે, નેટફ્લિક્સ ઉપર ખાસી ચર્ચિત થઈ રહી છે, તો એ બની રહી. એટલા માટે જિગ્ના વોરાને બોલાવ્યા હતા. અને ચિરંતના ભટ્ટ જે બરોડાની છોકરી છે જે આટલા મુકામ સુધી પહોંચી છે જર્નલિઝમ ફિલ્ડની અંદર એક ફિમેલ થઈને, તો એટલા માટે એમને પણ બોલાવ્યા હતા, જેથી વિદ્યાર્થીઓને નવું કંઈક મળી શકે, નવી જર્નલિઝમ અને એની અંદર શું નવું ચાલી રહ્યું છે, નવા ટ્રેન્ડ્સ ચાલી રહ્યા છે એ લોકોને કહી શકે, અને નવા જે વિદ્યાર્થીઓ જે છે એ લોકોને ઇન્સ્પાયર થઈને એ લોકો આગળ વધી શકે એના માટે જ એ લોકોને બોલાવવામાં આવેલા છે. સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો Facebook, Instagram અને Twitter પર.